પોલીસની નિષ્ક્રિયતાથી ત્રાસી જઈને પશ્ચિમ કચ્છની વધુ એક મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. નખત્રાણા નવા નગરમાં રહેતી 47 વર્ષીય દમયંતીબેન ચાવડા નામની એક વિધવાએ ગેંદની ગોળીઓ ખાઈને આપઘાતનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે. પીડિત મહિલાના મકાનની માલિકીના મુદ્દે 6 શખ્સોએ ગત 28 ઓગસ્ટે ઘરમાં ઘૂસીને તેને ઢોર માર માર્યો હતો. ઘરનો સામાન વેરવિખેર કરી નાખી તેના પુત્ર અને ભાઈ ભાભીને મારી નાખવાની ધમકી આપી હતી. પરંતુ આ કેસમાં પોલીસે 6 માંથી માત્ર 3 શખ્સો વિરુદ્ધ FIR નોંધવાના બદલે અરજી લીધી હતી. આરોપીઓ વિરુદ્ધ પોલીસે કોઈ કડક કાર્યવાહી ન કરતા મહિલાએ બીજા દિવસે ગેંદની ગોળીઓ ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ વિધવા મહિલા હાલ ભુજની GK જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને ભયમુક્ત છે. નખત્રાણા પોલીસ સ્ટેશનમાં હું ગઈ તો ફરિયાદ મારી ના લીધી. ગઢીભાઈ અને ઓલા એકબાલભાઈ મને ધમકી કરીને હુકડે તુકડે બોલીને તુચ્છ કરીને રવાની કરી દીધી. મારી ફરિયાદ ન લીધી. પછી લેખિતમાં ફરિયાદ આપી, 27 તારીખે ફરિયાદ આપી. આજ દિવસ સુધી કોઈ તપાસ નથી કરી અને છતાં પણ જબરદસ્તી જ્યારે એના ઉપર આવીને ત્યારે 3 જણાની ધરપકડ કરી છે. અને 3 જણાને એમ કહે છે કે 3 જણા તો નોકરીવાળા છે. કે નોકરીવાળાની અમે ફરિયાદ કે તારા જેવી રખડિયાત ભાઈને કહેવાથી કહીએ અમે થોડી કોઈ નોકરીવાળાની કંઈ ધરપકડ કરશું તો ખોટી છો એક નંબરની એમ કરીને મને ધિકારે છે. નખત્રાણામાં લોકદરબારમાં હું સાહેબને મળવા ગઈ હતી તો મને ત્યાં પણ એને સાહેબને મળવા પણ ન દીધી. અને અમારા ઉપર સામેથી ધાક ધમકી કરે છે. મારા ભાઈ ભાભી મને સાસાકાર કરે તો એના ઉપર આક્ષેપ કરે છે કે એના ભાઈ ભાભી એને શીખડાવે છે. કે તો ભુજના નોખાણીયામાં ભાણેજના બળાત્કાર બાદ પોલીસની નિષ્ક્રિયતાથી વ્યથિત મહિલાએ કરેલા આપઘાતના કેસમાં આખરે માનકુવા પોલીસે આરોપી ભાણેજની ધરપકડ કરી છે. આરોપી લતીફ ભચુત્રાયાએ તેની વિધવા મામી આઈસુબાઈ અબડા પર રમઝાન માસમાં 27મા રોઝાના દિવસે છરીની અણીએ બળાત્કાર કર્યો હતો. સગા ભાણેજની હવસનો ભોગ બનેલી મહિલાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તેની ફરિયાદ નોંધવાના બદલે ભાણેજે માત્ર ધાકધમકી કર્યા અંગેની અરજી લીધી હતી. પોલીસની નિષ્ક્રિયતાથી ત્રાસી જઈને આઈસુબાઈએ ગત રવિવારે રાત્રે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બળાત્કાર પીડિત વિધવા મહિલાના આપઘાતથી નિષ્ક્રિય પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. બીજા જ દિવસે મહિલાના ભાઈની FIR નોંધી આરોપી લતીફ ભચુત્રાયાની ધરપકડ કરી લીધી છે. આઈસાબેનને ગળે ફાંસો ખાઈ આપઘાત કરેલ, જે અંગે તેઓએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ કે ભાઈ મારી બેન ઉપર 27મા રોજાના દિવસે લતીફ ભચુ ત્રાયાએ બળાત્કાર કરેલ, જેના આઘાતના કારણે મારી બેને આપઘાત કરેલ છે, એટલે તેની ફરિયાદ લઈ 306, 376, 506(2) મુજબ અને આરોપી લતીફ ભચુ ત્રાયાની ધરપકડ કરવામાં આવેલ છે. કોઈ પણ વ્યક્તિ પર અત્યાચાર થાય ત્યારે તેની પાસે એકમાત્ર વિકલ્પ રહેતો હોય છે પોલીસ અને કાયદો. ત્યારે ગંભીર કિસ્સાઓમાં ખુદ પોલીસ જ કોઈ પગલાં ન ભરે ત્યારે સામાન્ય લોકો માટે જાય તો જાય કહાં જેવો ઘાટ સર્જાતો હોય છે. પોલીસની નિષ્ક્રિયતાથી કંટાળીને આપઘાત કર્યો હોય કે તેનો પ્રયાસ કર્યો હોય તેવા 3 કિસ્સા છેલ્લા 2 માસમાં નોંધાયા છે. ગત 27મી જુલાઈએ ભુજના ગણેશનગરમાં 32 વર્ષના હસમુખ જયંતિભાઈ વાણંદ નામના એક યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તેની પત્ની પર બળાત્કાર થયો હતો, પરંતુ પોલીસે આરોપીઓને પકડ્યા નહોતા, જેનાથી વ્યતીત થઈને હસમુખે આપઘાત કરી લીધો હતો. હસમુખે આપઘાત કર્યો તે જ દિવસે પોલીસે તેની પત્ની પર બળાત્કાર ગુજારનારા શખ્સની ધરપકડ કરી લીધી. ત્યારે પોલીસની નિષ્ક્રિયતાથી ત્રસ્ત પીડિતોના વધી રહેલા આપઘાતના કિસ્સા સમાજ અને ખુદ પોલીસ તંત્ર માટે પણ ચિંતાનો વિષય છે. સ્વામી વિવેકાનંદની 150મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત ભુજમાં યુવાનોને સ્પોર્ટ્સ કીટનું વિતરણ કરાયું હતું. કચ્છ જિલ્લા પંચાયતના સભાખંડમાં યોજાયેલા સમારોહમાં સાંસદ વિનોદ ચાવડા અને ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભુજ તાલુકા વિવેકાનંદ મંડળ દ્વારા મહિલાઓ અને યુવાનોના વિવિધ જૂથને 600 જેટલી સ્પોર્ટ્સ કીટનું વિતરણ કરાયું હતું. આ કીટમાં રમતગમતને લગતા વિવિધ સાધનો છે. આ પ્રસંગે સાંસદે યુવાનોને વિધવા મહિલા સહાય અને બ્લડ ડોનેશન જેવી સત પ્રવૃત્તિઓમાં વધુ ને વધુ સક્રિય રહેવા અનુરોધ કર્યો હતો. જે મારા યુવા મંડળની મહિલા બહેનો છે એમને પણ વિનંતી કરી છે કે આપણે એક સમાજ જીવનને શોભે પ્રકારનું જે વિધવા પેન્શનનું જે કામ સરકારનું જે ચાલે છે એને પણ સાથે લઈને ચાલશે
તો જે વિધવા બહેનો છે એમને પણ ખૂબ મદદરૂપ થશે અને સમાજ જીવનની અંદર પણ આ એક ઉપયોગી કામ નીવડશે। એવી રીતે મેં યુવા મંડળના સાથીઓને પણ વિનંતી કરી છે કે સાથે સાથે તમે બ્લડ ડોનેશન જેવો કાર્યક્રમ સાથે જોડી અને એક પ્રકારનો નવતર પ્રયોગ યુવાનોની અંદર લઈ જાઓ।